સુનામીએ દરિયાના પેટાળમાં ભૂસ્ખલન, ભૂકંપ કે જ્વાળામુખીના ફાટવા વગેરે હિલચાલને લીધે પેદા થતા અત્યંત વિનાશકારી મોજાઓ છે. વર્ષ 2004માં હિન્દ મહાસાગરમાં આવેલ ઘાતક સુનામીને લીધે આસપાસના 14 દેશોના 2 લાખથી પણ વધુ લોકોના મોત થયા હતા, જેના વળતા જવાબરૂપે ભારત સરકારે ઇન્કોઇઝ હૈદરાબાદ ખાતે સુનામી આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ બેસાડી, જે ઓક્ટોબર 2007 સુધીમાં તો અમલમાં પણ મુકાઈ ગઈ હતી અને આજે સુનામીની આગોતરી ચેતવણી આપતી દુનિયાની શ્રેષ્ઠ સિસ્ટમોમાંથી એક ગણાય છે. આ સિસ્ટમમાં 24 કલાક ધમધમતું અત્યાધુનિક ચેતવણી કેન્દ્ર છે, જેને ઠેર ઠેર બેસાડેલા ભૂકંપ અને ભરતી ઓટ માપક યંત્રો અને સુનામી બોયા વગેરેથી પળેપળની માહિતી આપતા રહે છે. આ માહિતીને કમ્પ્યુટર મોડેલ અને આધુનિક દૂરસંચાર ટેકનોલોજીની મદદથી પ્રોસેસ કરવામાં આવે છે, જેથી કરીને સુનામીજનક ભૂકંપ નોંધાતા જ વિશ્વસનીય સલાહકારી સમાચાર સમયસર પ્રસારિત કરી શકાય. અવારનવાર યોજાતી સભાઓ અને સુનામી આવે તો શું કરવું એ શીખવાડતા મોક ડ્રીલ અભ્યાસો વગેરે જાગૃતિ ફેલાવવામાં અને લોકોને તાલીમબદ્ધ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. આંતરરાષ્ટ્રીય સંગઠન યુનેસ્કોએ ભારતના આ કેન્દ્રને હિન્દ મહાસાગરના 25 દેશોને આગોતરી ચેતવણી આપવાની જવાબદારી સોંપી છે. ખરેખર કુદરતના કોપને તો કોઈ ન ટાળી શકે, પણ આ આગોતરી ચેતવણી માત્રથી ઘણું ખરું નુકસાન તો ઘટાડી શકાય.